નમસ્તે મિત્રો જ્ઞાન સારથી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભારતમાં આર્થિક આયોજનને લગતા પ્રશ્નોની વાત કરવાની છે જે બિનસચિવાલય જેવી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નથી પ્લાન ઇકોનોમી ફોર ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો તેનો જવાબ છે સી એમ વિશ્વવરૈયાએ પ્લાન ઇકોનોમી ફોર ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું ત્યારબાદનો બીજો પ્રશ્ન આયોજન પંચની સ્થાપના કોણે કરી હતી તો તેનો જવાબ છે કેન્દ્રીય પ્રધાન મંડળ દ્વારા આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન ધ બોમ્બે પ્લાન કયા વર્ષમાં તૈયાર કર્યો હતો તો તેનો જવાબ છે ઓગણીસો ને ચુમ્માલીમાં ધ બોમ્બે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગાંધીયન પ્લાન કોણે તૈયાર કર્યો હતો તો તેનો જવાબ છે શ્રીમન નારાયણ દ્વારા ગાંધીયન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન ગાંધીયન પ્લાનની રજૂઆત કઈ સાલમાં થઈ હતી તો તેનો જવાબ છે ઓગણીસો ને ચુમ્માલીસમાં ગાંધીયન પ્લાનની સાલમાં શરૂઆત થઈ હતી ઓગણીસો ને ચુમ્માલીસમાં ત્યારબાદનો પ્રશ્ન જયપ્રકાશ નારાયણ જે આયોજન રજૂ કર્યું હતું તે કયા નામે ઓળખાયું હતું તો તેનો જવાબ છે સર્વોદય પ્લાન તરીકે ઓળખાયું હતું ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન સર્વોદય પ્લાનની રજૂઆત કઈ સાલમાં થઈ હતી તો તેનો જવાબ છે ઓગણીસોને પચાસમાં સર્વોદય પ્લાનની શરૂઆત થઈ હતી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી તો તેનો જવાબ છે ઓગણીસોને પચાસમાં આયોજન પંચની રચના થઈ હતી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આયોજન પંચના અધ્યક્ષ કોણ રહેતા હતા તો તેનો જવાબ છે પ્રધાનમંત્રી જે આયોજન પંચના અધ્યક્ષ હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી તો તેનો જવાબ છે હેરડ અને ડોમરના મોડલ પર આધારિત હતી પ્રથમ પંચવર્ષીય યોજના ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તો તેનો જવાબ છે ઓગણીસો ને એકાવનથી ઓગણીસો ને છપ્પન સુધીનો પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર કેટલો રહ્યો હતો તો તેનો જવાબ છે ત્રણ પોઈન્ટ છ ટકા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વધુ મહત્ત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું તો તેનો જવાબ છે ખેતી ક્ષેત્રને